એકવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ જે આરએમસી મેનેજરનું મેનેજરનું જે પેપર લેવાનું હતું તો તેનું સોલ્યુશન એ આજના પ્રયત્ન અને આ જે પેપર દ્વારા જે જનરલ કાર્ડની જે પરીક્ષા લેવાની છે તો તેની માટે આ પેપર રહ્યું તો એ ખૂબ જ ભેગી બનશે કેમ કે આ જોઈને તમને ખબર પડશે કે આર દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવશે તો તે કેવી રીતે પૂછવામાં આવશે અને કયા ટોપિકમાંથી એ તે વધુ પ્રશ્ન પૂછાશે માટે તમે આ પેપર રહ્યો તો ક્ષેલા સુધી જોવાનો આગ્રહ રાખજો તો તેની અંદર આપણે પેપરની શરૂઆત કરીએ તો કે તેની અંદર એ પહેલો પ્રશ્ન કે ડ્રોન દીદી નામનો જે પ્રોજેક્ટ જોયો તો કે તે કયા ક્ષેત્રની મહિલાઓ માટે તૈયાર થઈ રહ્યો છે તો કે જે ડ્રોન દીદી નામનો જે પ્રોજેક્ટ જોયો તો કે તે એક કૃષિ ક્ષેત્રની જે મહિલાઓ છે તો કે તેમની માટે એ તૈયાર થઈ રહ્યો છે અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે માહિતી આપવાની માહિતી આપવામાંથી મુક્તિ અંગેની જોગવાઈ રે તો કતે તે એ કાયદાની કલ કઈ કલમમાં એ આપવામાં આવી છે? તો કે આ રહ્યું તો કતે એ RTI જે એક્ટ છે તો કે તેની અંદર થી તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો કે તેની અંદર એ આરટીઆઈ એક્ટ બે હજાર પાંચની જે કલમ નંબર આઠ છે તો કે તેની અંદર એ મુક્તિ આપવા માટેની જોગવાઈ રે તો કે તે એ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે જે બીજો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર option ડી અને જે પહેલો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન એ જયેશ સાયકલ રહે તો ખરીદી છે અને રૂપિયા અગિયાર એક હજાર એકસો ને ચાર રૂપિયામાં એ સાયકલ રહે તો એ વેચે છે તો તેને તે સાયકલ વેચતા રહ્યો તો કેટલા ટકા નુકસાન થાય છે તો કે આનો ત્રીજો પ્રશ્ન તો તેની અંદર જવાબ રહ્યો તો ઓપ્શન બી આઠ ટકા આવ્યો તો એ તેને નુકસાન થશે અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે માય ફાધર ખાલી જ્યાં ઇન ઓફિસ સિન્સ બે હજાર બે એટલે કે મારા પિતા તો કઈ એ ખાલી જગ્યા ની અંદર બે હજાર બે થી એ વર્ક કરે છે એટલે કે જે સીન્સ જયારે હોય તો કે ત્યારે એ રહ્યો તો કે એ ચોક્કસ સમયગાળો તમારે દર્શાવવાનો હોય અને અહીં જે વર્ક કરે તો કે એ વર્ક કરે છે અને તે વર્ક કર્યું તો કે એ ચાલુ પણ છે માટે અહીં ઓપ્શન બી હેઝ બીન વર્કિંગ કર્યું તો કે તે તેનો જવાબ ઓપ્શન બી ચોથા પ્રશ્નની અંદર ઓપ્શન બી હેઝ બીન વર્કિંગ તે તેનો જવાબ બને છે ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ત્રણ સંખ્યાઓનો ગુણો તેર્યો તો કે એ એક જેમ બે જેમ ત્રણ છે અને જો તેમનો ગુસ્સા રહ્યો તો કે એ બાર હોય તો તે ત્રણેય સંખ્યાનો રહ્યો તો કે એ સરવાળો કેટલો થાય તો કે આની અંદર જે

કે રાષ્ટ્રપતિ માટે એ કયા સંજોગોમાં મહાભિયોગની પ્રક્રિયા રહી તો કે તે હાથ ધરી શકાય છે તો કે બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તેના પછી વડાપ્રધાનની સલાહ ન લેવા બદલ અને સંસદની અવગણના બદલ તો કે તેને ઓપ્શન ડી આપેલ તમામ તો તે એરો રહ્યો તો તે એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે તાજેતરમાં સમાચારોમાં જોવા મળતી જે અજરખ

ટીમ તો એ તેનો જવાબ ઓપ્શન સી રહો તો તે તેનો જવાબ છે ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે બંધારણની કઈ કલમ મુજબ એ મ્યુનિસિપાલિટીનો કાર્યકાળ એ તેની પહેલી બેઠક મળે તે તારીખથી એ પાંચ વર્ષ રહો તો કે તે ઠરાવેલ છે તો તેનો જવાબ રહ્યો તો કે એ ઓપ્શન એ

સભ્યપદ રદ થઈ છે તો તેનો હોદ્દો રહ્યો તો એ ખાલી થઈ જશે તો તેનો જવાબ આવ્યો તો એ ઓપ્શન એ બે મહિના તો કે તે તેનો જવાબ ત્યારબાદ એ પ્રશ્ન સંસદ ક્યારે કોઈ રાજ્ય યાદીના વિષય પર એ કાયદો બનાવી શકે તો તેના વિકલ્પો આપણે જોઈએ તો કે તેની અંદર એ પહેલો વિકલ્પ કે જો રાજ્યસભા એ રાષ્ટ્રીય હિતમાં એ રાજ્યના મુદ્દા પર કાયદો ઘડવા માટે તેના બે તૃતીયાંશ બહુમતીથી ઠરાવ પસાર કરે તો તો કે તે પણ એ સાચું છે અને ત્યારબાદ બીજો વિકલ્પ કે જો બે કે તેથી વધુ રાજ્યો રાજ્યોની ધારા ભલામણ કરે તો તે પણ એ સાચું બને છે વિદેશી સત્તાઓ સાથે સંબંધિત અને કરારોના અમલીકરણ માટે તો તે પણ એ સાચું બનશે માટે ઓપ્શન ડી આપેલ તમામ રહ્યા તો તેનો જવાબ બનશે એટલે કે આવ્યો તો તેની અંદર ઓપ્શન ડીયો તો તે એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ચૌદમો પ્રશ્ન કે HTTP નું તો કે તેનું પૂરું નામ શું થાય તો કે જે HTTP નું તો કે તેનું પૂરું નામ શું થાય છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ જે ઓપ્શન A એરું તો કે તે તેનો જવાબ બનશે ત્યારબાદ એ 15મું પ્રશ્ન કે તાજેતરમાં જાહેર સહોસોના વિભાગ દ્વારા એકઈ સંસ્થાને તો કે એ નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે તો કે તેનો જવાબ તો કે તે ઓપ્શન D ઈરે ડાયરું તો કે તે તેનો જવાબ હશે જેનો ફૂલ ફોર્મ થાય ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી એજન્સી તો તે એ તેનું ફૂલ ફોર્મ થાય છે અને ત્યારબાદ એ અહીં તમને એક પેરેગ્રાફ આપવામાં આવે છે તેના ઉપરથી તમારે જે સિનો સિનોનિમ્સ ઓફ સમિટ તો કે તેનું એ તમારે શોધવાનું છે તો કે જે સમિટ રૂ તો તેનું એ સિનોનિમ્સ રૂ તો તે એ પિનાકલ થાય છે જે ઓપ્શન એ રહ એટલે કે જે સોળમા પ્રશ્ન અંદર ઓપ્શન એ પીના કલ્યું તો કે તે તેનો જવાબ બનશે અને જે આ પી ના કલ્યું તો કે તેનો અર્થ થાય છે શિખર્યું તો કે તે તેનો જવાબ બનશે ત્યારબાદ એ સત્તરમો પ્રશ્ન કે એ બી સી અનુક્રમે કોઈ કામ રહ્યા તો કે તે પંદર વીસ અને પચીસ દિવસમાં પૂરું કરે છે જો તેની સાથે કામ કરી કોઈ કામના એ ચાર હજાર સાતસો રૂપિયા મહેનતાણું મેળવે તો સી ને હેર્યું તો એ કેટલા રૂપિયા મળશે તો કે આની અંદર જે સોતરમો પ્રશ્ન એ રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એટલે કે જે એ રહ્યો તો કે તેને એ બારસો રૂપિયા એર્યું રહ્યું તો તે મહેનતાણું મળશે એટલે કે ઓપ્શન એ એર્યું તો તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ અઢારમો પ્રશ્ન કે જોડિયા અક્ષરમાં

વીસમો પ્રશ્ન કે ચાલુ નોકરી દરમિયાન એ અવસાન પામેલા કર્મચારીના કુટુંબજનોને એ કેટલા વર્ષ સુધી એ ઊંચા દરે પેન્શન મળવાપાત્ર છે તો કે જે વીસમો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી દસ વર્ષ દસ વર્ષ સુધી રહ્યું તો કે તેમને એ પેન્શન રહ્યું તો કે તે ફેમિલી પેન્શન એ ફેમિલીને મળવાપાત્ર છે ત્યારબાદ એ એકવીસમો પ્રશ્ન કે ચૂઝ ધ કરેક્ટ અલ્ટરનેટિવ એટલે કે આની અંદર જે સાચો જવાબ તમને લાગતો હોય તો તે તમારે ગોતવાનો છે તો કે ઇટ્સ કોલ્ડલી આઉટસાઇડ અમરેલા વિથ યુ તો આની અંદર જવાબ જો એ ઓપ્શન ડી સેન્સિબલ લો તો એ તેનો જવાબ છે અને જે આ સેન્સિબલ લો તો કહેશે કે સમજદારી જે બહાર તો એ વાદળ ઓછાયું વાતાવરણ છે માટે તારે તારે સાથે છત્રી લઈ જવી એ તારી સમજદારી છે માટે ઓપ્શન ડી રહ્યું તો કે તેનો જવાબ બને છે ત્યારબાદ એ બાવીસનો પ્રશ્ન કે મુલ્યનગીરી પર્વત રહ્યું તો કે જે એ પોતાના રાજ્યનો સૌથી ઊંચો પર્વત છે તો કે તે એ કયા રાજ્યમાં આવેલો છે તો કે જે મૂલ્યનગીરી પર્વત રહ્યું તો તે એ કર્ણાટકની અંદર આવેલો છે એટલે કે જે બાવીસનો પ્રશ્ન એ રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ કર્ણાટક રહ્યું તો તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ત્રેવીસનો પ્રશ્ન કે આગના પ્રસંગે એ અગ્નિશામક દળના અધિકારી રહ્યા તો એ કઈ સત્તા ધરાવે છે તો કે જે કોઈ પણ સ્થળ હોય તો કે ત્યાં એ જો આગ લાગી હોય અને ત્યાં જો એ ફાયર ફાઈટરની ટીમ આવે તો કે તેની અંદર જે અધિકારી હોય તો કે તેની પાસે એ કોઈ પણ વ્યક્તિ એ પોતાની હાજરીથી અગ્નિશામક દળના એ કામમાં જો દખલ કરી હોય તો તેને એ અધિકારી રહ્યા તો તે દૂર કરી શકે છે પછી બીજું વિકલ્પ તો કે આગ 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 ઓલવવાની નાખવાની એ પોતાની આગવાની હેઠળની એ વ્યક્તિઓ દ્વારા કોઈ પણ જગ્યા હોય તો તે એ તોડવે સતા તો તો એ ફાયરમેન પાસે હોય છે એટલે કે અહીં જે બે વિકલ્પ આપવામાં આવ્યા

અને આને આ તમારે સોલ્વ કરવો હોય તો કે આની અંદર બે મિનિટમાં એ નેવું મીટર તો બચ્ચોને પચીસ મીટર તો કે એ કેટલી મિનિટમાં અને આની રીતે તમારે ત્રિશી કરો તો કે તેનો જવાબ રહે તો તમને પાંચ મિનિટ મળશે અને ત્યારબાદ એ પચીસનો પ્રશ્ન કે આરટીઆઈ નિયમો નિયમો અનુસાર રેકોર્ડની નિરીક્ષણ કરવા માટે એ પ્રથમ અડધા કલાકની ફી રહે તો કદાચ એ કેટલી નિયત કરવામાં આવી છે તો કે જે આર ની અંદર જો તમને એ કોઈ પણ માહિતી રહે તો કદી એ તમારે જો એ એ ફોર કાગળની અંદર જોતી હોય તો તેની ફી રહે તો કઈ એ બે રૂપિયા છે અને જો તમારે એ ફ્લોપી ડિસ્ક અથવા તો હાર્ડ ડિસ્ક ની અંદર જોતી હોય તો તેની ફી રહે તો કતે એ પચાસ રૂપિયા છે પરંતુ જો તે તમામ માહિતી રહે તો કદાચ એ તમારે રૂબરૂમાં જઈને જોતવી હોય જોયું હોય તો કે તેની અંદર જો પ્રથમ અડધ અડધી કલાક રહે તો તેની એ કોઈ પણ ફી રહે તો કંઈ એ નક્કી કરવામાં નથી આવી અને ત્યારબાદની જે પણ એ અડધી કલાક થશે તો તેની અંદર એ અડધી કલાક એ પચાસ રૂપિયા વસૂલ કરવામાં આવશે અને અહીં તમને એ પ્રથમ અડધા કલાકની એ ફી પૂછવામાં આવી છે માટે પ્રથમ અડધે કલાક રહે તો કે તેની માટે એ કોઈ પણ પ્રકારની ફી રહે તો કે એ વસૂલ કરવામાં આવશે નહીં માટે ઓપ્શન ડી કોઈ જ ફી નહીં તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે જે કૃત્રિમ બુદ્ધિ તો કોઈ તેનો ઉપયોગ એ કમ્પ્યુટરની કઈ પેઢીની અંદર થયો હતો તો કોઈ તેનો જવાબ લ્યો તો તે એ ઓપ્શન સી પાંચમી પેઢી રહી તો તે તેનો જવાબ બને છે અને આની અંદર આપણે જે બધી બધી પેઢીની અંદર કઈ ભાષા વપરાની તેની વાત કરીએ તો કોઈ જે પહેલી પેઢી હતી તો કોઈ તેની અંદર એ મશીન લેંગ્વેજ બીજી પેઢીની અંદર એ એસેમ્બલી લેંગ્વેજ અને ત્રીજી પેઢી હતી તો કે તેની અંદર એ હાઈ લેવલ લેંગ્વેજ અને જે ચોથી પેઢી હતી તો કે તેની અંદર એ એસ ક્યુ એલ કે સ્કવચ ક્વેરી લેંગ્વેજ તે વાપરવાની હતી અને જે પાંચમી પેઢી હતી તો કે તેની અંદર એ ઈઆઈની જે બુદ્ધિ હતી તો કે તે એ વાપરવામાં આવી હતી અને ત્યારબાદ એ સત્યાવીસમો પ્રશ્ન કે સ્ટોવને એફ અહીં જે એફ એન બી એલ કે તે રીતે લખવામાં આવે તો વોટ નહીં રહ્યું તો કે એ કઈ રીતે લખવામાં આવે તો કે તે

કે તાપી નદીનું ઉદ્ગમ સ્થળ રહ્યું તો કે તે કયા રાજ્યમાં આવેલું છે તો કે જે તાપી નદી રહે તો કે તેનું એ ઉદ્ગમ સ્થળ રહ્યું તો કે તે એ મધ્યપ્રદેશની અંદર આવેલું છે ઓગણત્રીસ મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન સી મધ્યપ્રદેશ રહ્યો તો કે તે એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ત્રીસ મો પ્રશ્ન કે જો એલ બરાબર એ પ્લસ एम बराबर ए माइनस एन बराबर ए गुणाकार पी बराबर ए भाग्या हो તો તમને અહીં જે રકમ આપવામાં આવે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ શું થાય તો કે જે ત્રીસનું ઓપ્શન નહીં રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે પાંચ રહ્યું તો તે એ તેનો જવાબ બને છે અને આ જે દાખલો રહ્યો તો તેની અંદર તમારે સામાન્ય રીતે જે ભાગો સગાનો નિયમ છે તો કે તે એ વાપરીને તમે આ દાખલો સોલ્વ કરવાનો ત્યારબાદ નિયમો માહિતી આપવા પહેલા નોટિસ આપી તેનો અભિપ્રાય મેળવવો જરૂરી છે અને આવી જાગવાઈ રહી તો તે કઈ કલમમાં કરવામાં આવી છે તો કે જે એકત્રીસ નો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી કલમ અગિયાર રૂ તો તે એ ત્રાહિત પક્ષ માટેની એક કલમ છે એટલે ઓપ્શન સી રૂ તો તેનો જોબ બને છે અને ત્યારબાદ એ બત્રીસમો પ્રશ્ન કે એલ વખતે એ પ્રાપ્ત રજાઓ રોકડમાં રૂપાંતર કરવાનો લાભ લ્યો તો એ સમગ્ર નોકરી દરમિયાન એ વધુમાં વધુ કેટલી વખત મળે છે તો કોઈ આની અંદર જે

પરંતુ જો આની અંદર તમને એમ પૂછે કે જે ફિફો નિયમ રહ્યો તો તેને એ કયો નિયમ અનુસરે છે તો કે તેનો જવાબ રહ્યો તો તે એ ઓપ્શન એ કોર્ટતા રહ્યો તો કે તે એ ફિફોના નિયમોને અનુસરે જ્યારે સ્ટક કર્યું તો તે એ લીફોના નિયમોને અનુસરે છે ત્યારબાદ એ પાંત્રીસનો પ્રશ્ન કે સરકારી કર્મચારીની એ સેવા પોથીમાં એ કેવા પ્રકારના પ્રમાણપત્ર રહ્યા તો કે તેની નોંધ રહે તો કંઈ એ કરી શકાતી નથી તો કોઈ તેનો જવાબ રહ્યો તો તે એ ઓપ્શન સી જે ચારિત્રના જે પ્રમાણપત્ર હોય તો કે તેની નોંધ તો કે તેવા જે સેવા પોથી હોય તો તેની અંદર એ કરી શકાતી નથી અને ત્યારબાદ એ એ પ્રશ્ન કે કે ભારતની પ્રથમ મહિલા બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય તો તેનો જવાબ રહ્યો તો એ સંતોષ યાદવ સંતોષ યાદવ તો તે એ તેનો જવાબ બને છે પરંતુ આની અંદર જો તમને એમ પૂછે કે ભારતની એ કઈ મહિલા હતી જેણે સૌપ્રથમ પ્રથમ વખત એ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય તો કે ભારતની સૌપ્રથમ વખત એ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર મહિલા રહી તો કે તે બચેન્દ્રી પાલ હતી માટે આ બંને પ્રશ્નો વિશે એ કન્ફ્યુઝન ન થાય તો તેનું એ ખાસ ધ્યાન રાખો ત્યારબાદ એ સાડત્રીસનો પ્રશ્ન કે ભારતીય સંસદના જે ઉપલા ગૃહના જે સભ્ય હોય તો તે એ કોના દ્વારા ચૂંટવામાં આવશે તો કે ભારતની સંસદ સંસદની અંદર જે ઉપલું ગૃહ રહ્યું તો તેને એ રાજ્યસભા કહેવામાં આવશે અને જેની અંદરના જે સભ્ય હોય તો તે વિધાનસભાના જે સભ્ય હોય તો કોઈ તેમના દ્વારા એ ચૂંટવામાં આવશે માટે ઓપ્શન બી જે વિધાનસભાના સભ્ય હોય તો તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ આડત્રીસનો પ્રશ્ન સિદ્ધરાજે આ પંક્તિ રહે તો તેનું અલંકાર અલંકાર રહ્યો તો તે તમારે ઓળખવા ઓળખવાનો છે તો જે આડત્રીસ નો ઓપ્શન તો તેની અંદર ઓપ્શન એ દસ રહ્યો તો તેનું ઉદાહરણ બને છે અને ત્યારબાદ એ ઓગણચાળીસ નો પ્રશ્ન કે જે અબજ શબ્દ રહ્યો તો કે તેનો એ સંધિ વિગ્રહ રહ્યો તો એ કયો થાય કે જે ઓગણ નો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ અપહતા જ તો એ તેનો જવાબ બને ત્યારબાદ એ ચાલીસ નો પ્રશ્ન કે તૈન સિક્કાઓ ઉછળવામાં આવે ત્યારે કુલ કેટલા પરિણામ મળ્યા તો એ શક્ય હશે તો કે જે ચાલીસ નો પ્રશ્ન રહ્યો તો કે તેનું ઓપ્શન બી આઠ રહ્યો તો કે એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ એકતાલીસ નો પ્રશ્ન કે રમેશે મને બધી વાત કહેલી માઇક્ય રચનામાં એ કયા પ્રકારનું કુદરતી રહ્યું

બેતાલીસ મો પ્રશ્ન કે દલબદલ વિરોધી જે કાયદો રહ્યો તો એ કયા બંધારણીય સુધારા દ્વારા એ પસાર થયો હતો તો કોઈ તેનો જવાબ રહ્યો તો તે ઓપ્શન બી બાવન મો તો કોઈ તેના સુધારા દ્વારા એ દલબદલ કાયદો હલકી જે પક્ષાંતર ધારો રહ્યો તો કોઈ તેનો એ સુધારો કરવામાં આવ્યો હતો અને જે આ સુધારો તો તે એ ઓગણીસો પંચ્યાસીની અંદર એ કરવામાં આવ્યો તો અને ત્યારબાદ એ પિસ્તાલીસનો પ્રશ્ન કે એક હરોળમાં એ એક વ્યક્તિનો ક્રમ એ ડાબી બાજુથી એ તેરમો છે અને જમણી બાજુથી એ અઢારમો છે તો કે આ હરોળમાં રહ્યો તો એ કુલ કેટલા વ્યક્તિ હશે તો કોઈ આની અંદર તમારે જે જવાબ ગોતો હોય તો કોઈ આની અંદર છે તેર અને પ્લસ જે આ જમણી બાજુ છે છે તો કે તેની અંદર એ 18 અને માઈનસ 1 તે તમે દાખલો ગણો તો તેનો જવાબ રહે તો કે તે એ 30 રહે તો કે એ તેનો જવાબ બને છે અને ત્યાર બાદ એ 46 નો કે ધ એન્ટોનિમ્સ એટલે કે જે વિરોધાર્થી શબ્દ જો તો કે તે એ

ત્યારબાદ એ ઓગણ પચાસ માં કે વીપીએન નો મુખ્ય ઉપયોગ કર્યો તો કે એ શું છે તો કે જે વીપીએન રહ્યો તો કે તેનો એ મુખ્ય ઉપયોગ કર્યો તો કે એ સિક્યોર રિમોટ એક્સેસ રહ્યો તો કે એ તેનો જવાબ અને સાહેલ કે જે ઓગણ પચાસ પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી સિક્યોર રિમોટ એક્સેસ રહ્યો તો કે એ તેનો જવાબ છે ત્યારબાદ એ પચાસ માં પ્રશ્ન કે એક ટ્રેન ની લંબાઈ રહે તો કે એ બસો મીટર છે અને તે એ ઓગણસિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે એ ગતિ કરે છે અને તો એ તે જ ટ્રેનની દિશામાં એ નવ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતો માણસને એ પસાર કરતા તે ટ્રેન ને રહ્યો તો એ કેટલો સમય લાગશે તો કે જે તો કે તેનો ઓપ્શન ડી બાર સેકન્ડ રહ્યો તો એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ એકાણું પ્રશ્ન તાજેતરમાં ભારત નો ચેસ ગ્રાન્ડ માસ્ટર રહ્યો તો તે એ કોને બનાવવામાં આવ્યો છે તો કે જે પંચ્યાસી જે ચેસનો છે જે ગ્રાન્ડ માસ્ટર રહ્યો તો કતે એ પી શ્યામ નિખિલને બનાવવામાં આવ્યો છે માટે ઓપ્શન ડી રહ્યો

નવમી નવેમ્બર રહ્યું તો જવાબ બને છે પરંતુ જો આની અંદર તમને એમ પૂછે કે જુનાગઢ રહ્યું તો કઈ એ ભારતની સાથે એ ક્યારે જોડાયું હતું તો કે જુનાગઢ તો એ ભારતની સાથે એ વીસ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ અંદર એ જન્મ દ્વારા એ જુનાગઢ રહ્યું તો ભાગ બન્યું હતું અને ત્યારબાદ એ તે માં પ્રશ્ન કે ડેવિસ કપડ્યું તો કઈ રમત સાથે સંકળાયેલો હશે તો કે જે ડેવિસ કપડો તો એ ટેનિસની જે રમત રહી તો તેની સાથે એ સંકળાયેલ છે માટે ઓપ્શન બી ટેનિસ તો એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ રાજ્યના વર્તમાન સમયના જે મુખ્ય માહિતી કમિશનર છે તો કતે એ કોઈ છે કોણ છે તો કે ગુજરાત રાજ્યની અંદર જે વર્તમાન જે મુખ્ય માહિતી કમિશ્નર છે તો કોઈ એ અમૃતભાઈ પટેલ છે માટે ઓપ્શન બી અમૃતભાઈ પટેલ તો કોઈ એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ પંચાવન મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું ઈમેલ પ્રોટોકોલ લ્યો તો એ સે તો જે ઈમેલ માટેનો પ્રોટોકોલ લ્યો તો એ ઓપ્શન એ સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ તો એ ઈમેલ માટેનો પ્રોટોકોલ છે માટે ઓપ્શન એ એ એમ ટીપી તો તેનો જવાબ બને છે ત્યારબાદ એ છપ્પનમાં પ્રશ્ન કે તિમિરા સયના ગહને પડતા સપના વિધુરા નયને ચડતા તે પંક્તિ રહે તો તે કયા છંદનું ઉદાહરણ છે તો તે આ જે પંક્તિ રહે તો એ

અને ત્યારબાદ એ અઠાણમાં પ્રશ્ન કે નિવૃત્તિ વખતે એ પેન્શનનું મૂડીકૃત રૂપાંતર કરાવ્યું હોય તો તેને એ પુનઃસ્થાપન એ કેટલા વર્ષ બાદ થાય છે તો જે અઠાવન પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી એટલે કે જે તેર વર્ષ રહ્યું તો કે તે એ તેનો જોબ બનશે એટલે કે જે પ્રશ્ન મો તો તેની અંદર ઓપ્શન સી તેર વર્ષ રહ્યો તો કે તેનો જૉબ છે ત્યાર બાદ એ ઓગણસાઠ પ્રશ્ન કે કોઈ પણ કોઈ પણ નગરપાલિકાની જગ્યાઓનો એ અનઅધિકૃત ઉપયોગ અને ભોગવટો કરવા માટેના નુકસાનની આગળની વખતે એક મુખ્ય અધિકારી રહે તો તે કઈ બાબતો પર એ વિચારણા કરે છે તો કે જે ઓગણ પ્રશ્ન રહ્યો તો એને ઓપ્શન ડી ઉપરની જે ત્રણે બાબતો રહે તો તેની અંદર તેની ઉપર એ અધિકારી હોય તો તે એ વિચારણા કરે છે એટલે કે જેની અંદર છે કેટલી મુદત સુધી એ નગરપાલિકાની જગ્યા રહે તો તે એ અનધિકૃત ભોગોટોમાં હતી પછી આવો ભોગોટો હોય તે ત્યારે એ કયા ઉપયોગ માટે તે જગ્યા રહે તો તે એ વાપરવામાં આવી હતી પછી સી ઓપ્શન તો કે એવી જગ્યા ઉપર એ મળવાપાત્ર જે સગવડોનો પ્રકાર અને પ્રમાણ અને ધોરણ રહ્યા તો તે કયા હતા આ તૈણે જે વિધાનો રહ્યા તો તે એ છે માટે ઓપ્શન ડી ઉપરની તેણી બાબતો રહે તો તે સાચી છે ત્યારબાદ એ સાઠમો પ્રશ્ન કે કમ્પ્યુટરમાં ચોક્કસ પ્રકારના કાર્યો માટે બનાવેલ જે સોફ્ટવેરને એ શું કહેવામાં આવશે તો કે કમ્પ્યુટરની અંદર જે ચોક્કસ પ્રકારના કાર્ય માટે જે સોફ્ટવેર બનાવવામાં આવે તો કે તેને એ એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવશે માટે જે સાઠમો પ્રશ્ન રહે તો કે તેને ઓપ્શન સી એપ્લિકેશન સોફ્ટવેર તો એ તેનો જોબ બને છે અને ત્યારબાદ એ એકસઠ માં પ્રશ્ન કે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી રહ્યા તો વખતે એ કોણ હતા તો કે જે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી રહ્યા તો એ ઉચ્ચંગરાય ઢેબર હતા જે ઓપ્શન ડી

સાચી શબ્દ શ્રેણી રહે તો તે કઈ છે તો જે ત્રેસઠ તો ઓપ્શન સી મ ઉ અ ર આ સ સ લુ તો એ તેની છે માટે ઓપ્શન સી રહ તો તે એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ ચોસઠ જે પીડીએફ રે તો કે તેનું પૂરું નામ તો એ શું થાય તો કે જે પીડીએફ રે તો કે તેનું પૂરું નામ થાય છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ જે ઓપ્શન એ રહ તો કતે એ તેનો જૉબ બને છે ત્યારબાદ એ પાસઠમાં ઓપ્શન એક લંબ ચોરસ મેદાન નું ક્ષેત્રફળ રહ્યું તો એ ચારસો ને ચોરસ મીટર છે અને જો તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતાં એ વીસ ટકા વધુ હોય તો તેની પહોળાઈ તો એ કેટલી થાય તો કે જે પાંસઠમાં ઓપન્સ તો તે ઓપ્શન એ વીસ્યું તો તે એ તેનો જૉબ બને છે ત્યારબાદ એ સાંસઠમાં ઓપ્શન કે વર્ષ બે હજાર ચોવીસમાં એ નીચેનામાંથી કઈ નાયકાને એ પદ્મ વિભૂષણનો એવોર્ડ રહ્યો

ત્રીજું તો કે પી સુબ્રમણ્યમ અને ચોથું એમ વેંકૈયા નાયડુ અને પાંચમું બિંદેશ્વરી રહ્યા તો કે આ પાંચ વ્યક્તિને એ બે હજાર ચોવીસના જે વિભૂષણ એવોર્ડ રહ્યા તો તે એ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ સડસઠમો પ્રશ્ન કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે સ્થાયી સમિતિમાં એ કેટલા કાઉન્સિલરોની બનેલી હોય છે તો કે મ્યુનિસિપલ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર જે

કે કૃષ્ણ કૃણાલ તો તે દસ કિમી ઉત્તર તરફ ચાલે છે ત્યારબાદ એ છ કિમી એ દક્ષિણ તરફ ચાલે છે અને પછી એ ત્રણ કિમી એ પૂર્વ તરફ ચાલે છે તો કૃણાલય તો તેના એ મૂળ સ્થાનેથી એ કઈ દિશા અને કેટલા અંતરે દૂર હશે તો આની અંદર જો આવતો આપણે દાખલો સોલ્વ કરવી તો આની અંદર અહીં જે કૃણાલ છે તો તે એ ઉત્તરની અંદર એ દસ કિમી અને ત્યારબાદ એ દક્ષિણની અંદર એ છ કિમી ચાલે છે એટલે કે અહીં જે છ કિમી આવ્યું અને ત્યારબાદ એ તે પૂર્વ તરફ એ ત્રણ કિમી ચાલે છે અને ત્યારબાદ એ તેના એટલે કે અહીંથી એ તેના મૂળ સ્થાનેથી એ કેટલું અંતર હશે તો કે આયર્યું તો એ ચાર છે અને આ ત્રણ માટે આની અંદર જે પાંચ કિમી રહ્યું તો એ તેનો જવાબ બને છે એટલે કે ઓપ્શન એ ઈશાન પાંચ કિમીર્યું તો તે એ તેનો જવાબ છે અને ત્યારબાદ એ એકોતેરમો પ્રશ્ન કે ઉગે દિન ઉગે દિન દિન હાથ ખોટો તરુણ થાય જગત ધુમાડામાં કોઈના

માટે ઓપ્શન સી ધરું તો કે તેનો જવાબ છે ત્યારબાદ એ તો તેર કે પ્રથમ એપ્લિટ અધિકારીને એ કેટલા દિવસની અંદર એ અપીલ કરવાની જોગવાઈ છે તો કે જે 73મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ ત્રીસ દિવસ રહ્યો તો તેનો જવાબ છે ત્યારબાદ કે જો વરસાદને એ પાણી પાણીને વાયુ અને વાયુને વાદળ અને વાદળને આકાશ અને આકાશ સમુદ્ર અને સમુદ્રને ને સડક કહેવામાં આવે તો વિમાન રહ્યું તો એ ક્યાં ઉડે ક્યાં ઉડશે તો તેની અંદર જવાબ રહ્યો તો તે એ સમુદ્ર બને છે કેમકે જે આકાશ રહ્યો તો કે તેને એ આપણે સમુદ્ર કહ્યું છે માટે સમુદ્ર રહ્યું જે ઓપ્શન એની અંદર એ જવાબ બને છે અને ત્યારબાદ એ પંચોતેરનો પ્રશ્ન કે વેન વી રીચડ ધ સ્ટેશન અને ત્યારબાદ બીજું વાક્ય છે કે ધ ટ્રેન ખેંચી જાય ઓલરેડી તો કે આની અંદર જે એ બી જે પહેલાં જે વાક્ય પૂરું થયું હોય તો તે એ પૂર્ણ ભૂતકાળની અંદર આવે અને તેની સિવાયનું જે વાક્ય હોય તો એ સાદા ભૂતકાળની અંદર આવે છે માટે ઓપ્શન જે પંચોતેરનો પ્રશ્ન તો કે તેની અંદર ઓપ્શન એ જે હેડ લેફ્ટ રહ્યો તો એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ છોતેરનો અભિનંદન કે વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ અ ક્લોઝેસ્ટ મિનિંગ ઓફ ધ વર્ડ એટલે કે જે શબ્દ તો તેનો એ નજીકનો જે શબ્દ સમાનાથી શબ્દ હોય તો એ તમારે શબ્દ ગોતવાનો છે તો તે જવાબ છે એ શબ્દો તો એ એડવાઇસ છે અને જેનો આપણે નજીકનો જે શબ્દ ગોત્યો તો એ કાઉન્સેલ બને છે જે ઓપ્શન સી રહ્યો કાઉન્સેલ તો કોતે એ તેનો જવાબ બને છે અને જે આ કાઉન્સેલ તો કોતેનો અર્થ થાય છે મદદ કરવી માટે ઓપ્શન સી કાઉન્સિલર તો કોતે એ તેનો સાચો જવાબ છે અને ત્યારબાદ એ સત્યો કે ધ ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ની કઈ કલમ અનુસાર એ રાજ્ય સરકાર મ્યુનિસિપલ બ્યુરોમાં એ ફેરફાર કરવાની સત્તા રહે તો કોતે એ ધરાવે છે તો કો જે સત્યોતેર નો પ્રશ્ન તો તેને ઓપ્શન સી કલમ બસો ને સડસઠ તો તે એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ અઠ્યોતેર મો પ્રશ્ન કે સત્તા સૂકા ઘાસ બરાબર બળી આસપાસ બાળે પંક્તિ તો એ કયા અલંકાર ની છે

અને ત્યારબાદ એ એસીમાં પ્રશ્ન કે નળ એ બી સી અનુક્રમે પાંચ દસ અને ત્રીસ ક્લાકમાં એક ટાંકી રહે તો ખોતે એ ભરે છે અને જો તણી નળ એ એકસાથે ચાલુ કરવામાં આવે તો આ ટાંકી રહે તો ખતે એ કેટલા સમયમાં ભરાય જાય તો કોતે તેનો જૉબ રહ્યો તો ખતે એ ઓપ્શન બી ત્રણે તો ખતે એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ એક પ્રશ્ન કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા શબ્દોનો કે તેનો અર્થ તો શું થાય તો જે પ્રશ્ન તો ઓપ્શન એ એટલે ભારતના ન્યાયાધીશો કાયદાની વાજબીતા તથા માન્યતા પર પ્રશ્ન કરી શકતા નથી જો તે બંધારણની મર્યાદામાં હોય તો કે તે એ તો તો એ તેનો જોબ બનશે માટે ઓપ્શન એ રહ્યું તો કે તે એ સાચો છે અને ત્યારબાદ એ બ્યાસી પ્રશ્ન કે કયા દેશે એ ભારતીય સેનાને એ પોર્ટેબલ ઇગ્લા એસ એટલે જેને આઈજી એ એસ એમ રે તો એ પ્રદાન કરી હતી તો તેનો જવાબ રહ્યો તો એ ઓપ્શન સી રશિયા અને ત્યારબાદ એ કે માય વાઈફ ઇઝ ખાલ એચઆર મેનેજર ઇન મ્યુનિસિપલ કોર્પોરેશન તો કે જે ત્યાંશી મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી એટલે કે નાનો અબ્દેસઅ રહ્યો તો એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ચોર્યાસીમો પ્રશ્ન કે નીચેનામાં નીચેના ચાર નામો પૈકી એક કયું નામ રહ્યું તો કે એ સુસંગત નથી તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન સી જે મનસુખ માંડવી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે જ્યારે નરેન્દ્ર મોદી ગુલજાર નંદા અને મોરારજી દેસાઈ તો કે તે એ ભારતના વડાપ્રધાન રહેલા છે અથવા તો હાલમાં વડાપ્રધાન છે જ્યારે મનસુખ માંડવી રહ્યા તો કે તેઓ એ એક પણ પીએમ આવેલો નથી અને ત્યારબાદ એ પંચ્યાસીમો પ્રશ્ન કે શહેરના મ્યુનિસિપલ વહીવટ સાથે સંલગ્ન કોઈ પણ પ્રશ્ન પૂછવા અંગે એ કાઉન્સિલર લેખિત નોટિસ રહી તો એ ઓછામાં ઓછા કેટલા દિવસ પહેલા એ મ્યુનિસિપલ સેક્રેટરી રહ્યું તો એ આઈપી જોઈએ તો કોઈ તેનો જવાબ રહ્યો તો એ ઓપ્શન બી સાત દિવસ રહ્યું તો એ તેનો જવાબ બનશે અને ત્યારબાદ એ છ્યાસીમો પ્રશ્ન કે નીચેનામાંથી કયો વિકલ્પ પડ્યો તો કે તે એ બાઈકીના જે વિકલ્પ પડ્યા તો કે તેનાથી એ અલગ પડે છે તો કે તેનો જવાબ આપ્યો તો કે એ વિન્ડોઝ રૂ તો કે એ અલગ પડે છે કેમ જે આ વિન્ડોઝ રૂ તો કે એ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે જ્યારે ઇન્ટરનેટ એક્સપ્લોર ઇન્ટરનેટ એક્સપ્લોરર એસે Google Chrome અને Mozilla Firefox તો કે એ વેબ બ્રાઉઝરના એ ઉદાહરણ છે ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે ફ્રન્ટ રનિંગને રોકવા માટે એ ભારતમાં કઈ નિયમનકારી સંસ્થા આવે તો કે એ ભારત તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડ માટેના જે નિયમ હોય તો કે તેની અંદર એ ફેરફારને મંજૂરી આપી છે તો કે તેનો જવાબ તો કે તે એ ઓપ્શન બી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે જે સેબીર તો કે તે એ મ્યુનિસિપલ ફંડ મ્યુનિસિપલ ફંડ રિલેટેડ જે નિયમ હોય તો કે તેના ફેરફારની મંજૂરી એ સેબી આપશે માટે ઓપ્શન બી જે સેબીર તો કે તે એ તેનો જવાબ નથી ત્યારબાદ એ અઠ્યાસી માં પ્રશ્ન કે એક બંધ નળાકાર પાયાની પાયા ની ત્રિજ્યા રે તો તે ચૌદ સેમી છે અને તેની ઊંચાઈ રે તો તે ત્રીસ સેમી છે તો તેનું કુલ ક્ષેત્રફળ રહ્યું તો તે કેટલું હશે તો કે જે અઠ્યાસી માં પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી ત્રણ હજાર આઠસો ને બોતેર તો તે તેનું ક્ષેત્રફળ બને છે માટે ઓપ્શન બી તો તે તેનો જવાબ છે ત્યારબાદ એ નિવેશીમો પ્રશ્ન કે મોડી મોડી પરંતુ આવી ખરી વાક્યમાં એ કયા પ્રકારનો નિપાત રહ્યો તો કે તે એ વપરાયો છે તો કે અંદર જે ખરી તો કે તે એ છેલે વપરાયો છે માટે તે એ લટકણીયા વાચક એ નિપાત વપરાયો છે માટે ઓપ્શન ડી જે લટકણિયા એરો ખરી ખરા ખરી તો કે તે એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ નિયમો પ્રશ્ન કે માન્ય ગુજરાતી ભાષાના જે

એ તેનો જવાબ છે ત્યારબાદ એ ત્રણ પ્રશ્ન કે નીચેનામાંથી કયા વિષય માટેનો જે નોબેલ પુરસ્કાર જો તો એ શરૂઆતમાં નહોતો આપતો પરંતુ પાછળથી એ તેને ચાલુ કરવામાં આવ્યો છે તો તેનો તો ઓપ્શન જો જે અર્થશાસ્ત્રનો નોબેલ જો

ત્યારબાદ એ છન્નું પ્રશ્ન કે યુએન એલ કે જે યુનાઇટેડ નેશનનું મુખ્યાલય રહ્યું તો એ ક્યાં આવેલું છે તો કે જે યુનાઇટેડ નેશન રહ્યું કે તેનું મુખ્યાલય રહ્યું તો એ ન્યૂયોર્ક ખાતે આવેલું છે અને જે આ ન્યૂયોર્ક રહ્યું તો એ અમેરિકાની અંદર આવેલું છે માટે ઓપ્શન એ ન્યૂયોર્ક રહ્યો તો એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ સત્તાણું પ્રશ્ન કે લિનેક્સમાં એ કયા કમાનનો ઉપયોગ રહ્યો તો કે તે ડિરેક્ટરી બદલવા માટે થાય છે તો કે જે સત્તાણું પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ સીડી રહ્યો તો કે તેનો ઉપયોગ કર્યો તો કે એ ડિરેક્ટરી રહે તો કે તેને બદલવા માટે થાય છે અને ત્યારબાદ એ અઠાણમો પ્રશ્ન કે એ રૂ તો કે એ બી નો પુત્ર છે અને સી એ બીનો ભાઈ છે અને ની પુત્રી એ ઈ છે અને ડી એ સી ની બહેન છે તો એનો ઈ સાથેનો સંબંધ રહ્યો તો એ શું થાય તો કે જે 98 માં પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ પિતરા ભાઈ રહ્યો તો તેનો જવાબ બને છે ત્યારબાદ એ 99 માં પ્રશ્ન કે નીચેનામાંથી કઈ રજાનો સમાવેશ તો કે એ રજાના પ્રકારોમાં થતો નથી તો કે જે 99 માં પ્રશ્ન રહ્યો તો અંદર ઓપ્શન બી અભ્યાસ રજા રહી તો કે તેનો સમાવેશ તો કે એ રજાના પ્રકારની અંદર એ થતો નથી અને ત્યારબાદ ત્યારબાદ એ સોમો પ્રશ્ન કે ભારતમાં આવેલી એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં એ ભીમ બેટકાની જે ગુફા તો કે એ કયા રાજ્યમાં આવેલી છે તો કે જે સોમો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ભીમ બેટકાની જે ગુફા રહી તો કે એ મધ્યપ્રદેશ જે રાજ્ય છે તો કે તેની અંદર એ આવેલું છે માટે જે સોમો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી મધ્યપ્રદેશ તો કે એ તેનો જવાબ બને છે આજના આ વિડીયોની અંદર આપણે આરએમસી દ્વારા જે

આરએમસી વોર્ડ ઓફિસરનું જે પેપર લેવાનું હતું તો તે પણ એ જોઈ શકો છો જે તમને આર એમસી જૂના માટે એ ખૂબ જ ઉપયોગી બનશે અને તેની સાથે સાથે જે આરએમસી દ્વારા જે ભૂતકાળની અંદર એ આરએમસી જૂના ક્લાકનું એ બીજા અઢાર પેપર અને બે હજાર એકવીસના જે પેપર લેવાના હતા તો તે પણ એ જોઈ શકો છો કેમ કે આ બે જે જુનિયર પેપર છે તો તેની અંદરથી એ તમને ખબર પડશે કે જે લેવલ હોય હોય તો તે પ્રકારનું છે અને તમે એ આરએમસી સાથે સાથે જો એએમસી જુનિયર ની પણ તૈયારી કરતા હોય તો તેની માટેના જે વિવિધ ભૂતકાળના પેપર રહ્યા તો તે પણ એ જોઈ શકો છો અને સાથે સાથે તાજેતરમાં જે નવું જે મોદી મંત્રી મંડળ બે ચોવીસ જે બન્યું તો તેની અંદર એ કયા મંત્રીને એ કયું ખાતું આપવામાં આવ્યું છે તો તે પણ એ જોઈ જે કરંટ અફેરની રિલેટેડ ની દ્રષ્ટિ એ ખૂબ જ એમ બી બનશે અને અહીં જે પણ તમને પેપરના વિડીયો કીધા તો કે તમામ વિડીયો તો કે તે આ જે વિડીયો રહ્યો તો કે તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તેને લિંક મળી જશે તો કે ત્યાંથી તમારે તમામ વિડીયો રહ્યા તો એ અવશ્ય જોઈ લેવા અને સાથે તમે એ અહીં આપણે જે લેક્ચર લીધો તો કે તેની જો તમારે પીડીએફ ડાઉનલોડ કરી હોય તો તે પીડીએફ રહી તો એ આપણી જે ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ રે તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવશે તો કે ત્યાંથી તમે એ પીડીએફ રહે તો કે તે ડાઉનલોડ કરી શકશો અને સાથે સાથે તમે એ આપણી ટેલિગ્રામ ચેનલ હોય તો કે તેને પણ એ જોઈન કરી લેવી કેમ કે તેની અંદર કોઈ પણ સરકારી ભરતી હોય તો કે તેની અપડેટ આવે તો કે તે સૌથી પહેલા આપી દેવામાં આવશે અને જો તમે એ આવા જ માહિતીના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપડે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તો તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકશો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત